હેલો સ્ટુડન્ટ્સ, આનાથી આગળના લેક્ચરમાં આપણે લોકોએ સમ ગુણોત્તર શ્રેણી વિશેની ડિટેલમાં ચર્ચા કરી હતી, રાઈટ? એને કઈ રીતે વ્યાખ્યાયિત છે, પછી એનું વ્યાપક પદ આપણે કઈ રીતે શોધી શકીએ, એનું પદ કઈ રીતે શોધી શકીએ, રાઈટ? અને એના પછી કે તમને સમ ગુણોત્તર શ્રેણીનો સરવાળો કીધો હોય તો એના રિલેટેડ ક્વેશ્ચન, એના રિલેટેડ સૂત્રો જે છે એ આપણે જોયા હતા, રાઈટ? આજે એના રિલેટેડ સમ્સ જે તમને લોકોને આપેલા છે એનું આપણે ડિસ્કશન કરીશું, રાઈટ? તો સ્વાધ્યાય 9.3માં ક્વેશ્ચન નંબર 1 તમને લોકોને આપેલું છે કે સમ ગુણોત્તર શ્રેણી આપી છે, એનું 20મું અને n મું પદ તમારે શોધવાનું છે, રાઈટ? હવે તો કે પદ તમારે શોધવાનું છે તો સૂત્ર શું હતું? AR-2n-1. તો ત્રણ વસ્તુ જોઈએ તમને, AR અને nની કિંમત. 20મું પદ એટલે nની કિંમત શું થઈ જશે? 20. એ અને આર તમારે શોધવાના છે, તો એ તમને આપેલું જ છે. પહેલું પદ શું છે? 5/2. અને ગુણોત્તર તમારે કઈ રીતે શોધવાનો? તો કે 5/4 જે છે 5/4 / 5/2. તો તમને આન્સર શું મળશે? 1/2, રાઈટ? સો હવે તમને એ અને આર મળી ગયો, તો 20મું પદ અને nમું પદ ઇઝીલી શોધી શકો. 20માં પદ માટે શું થઈ જશે? તો કે AR-20-1, અને nમાં પદ માટે AR-2n-1, રાઈટ? હવે તો કે એ અને આરની કિંમતો મૂકી દો અને સાદું રૂપ આપી દો એટલે તમને તમારા આન્સર્સ જે છે એ મળી જશે, રાઈટ? અહીંયા તમારે ધ્યાનમાં રાખવાનું કે તમે નોર્મલી R-2n-1 કરશો તો ઘણી બધી વખત તમારી પાવર જે છે એના નંબર્સ જે છે થોડાક મોટા હોઈ શકે, રાઈટ? સો એ કેસમાં તમારે મોસ્ટલી શું કરવાનું થશે કે ત્યાં તમારે સાદું રૂપ આપો તો પાવરને એઝ ઇટ ઇઝ રહેવા દેવાની, એને તમારે કંઈ જ કરવાનું નથી, રાઈટ? અહીંયા બી તમે જોશો તો 19-20 પાવર હોય તો એને તમારે એઝ ઇટ ઇઝ રહેવા દેવાની. કદાચ એનાથી વધારે હોય તો બી સાદું રૂપ આપવામાં તમારે ધ્યાન રાખવાનું કે જ્યારે બી તમે GP માટે કેલ્ક્યુલેશન કરો તો જેટલી જરૂર હોય એટલું જ સાદું રૂપ આપવાનું, ઓકે? નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો ક્વેશ્ચન નંબર 2માં તમને લોકોને શું કીધું છે કે કોઈ સમગુણોત્તર શ્રેણીનું 8મું પદ તમને કીધું છે 192 છે અને સામાન્ય ગુણોત્તર આપેલો છે, તો 12મું પદ શોધો. હવે ઓબ્વિયસલી 12મું પદ એટલે તમારે A12 શોધવાનું છે, એટલે કે AR-12-1 આ સૂત્ર થશે. એટલે આપણાને કઈ બે વસ્તુ જોઈએ? A અને R. હવે અહીંયા તમને Rની કિંમત આપી દીધી છે, તો આપણે શોધવાનું શું રહ્યું? ખાલીને ખાલી Aની કિંમત. તો Aની કિંમત માટે આપણે શેનો ઉપયોગ કરીશું? તો કે આ કન્ડિશન કે 8મું પદ 192 છે, એટલે તમે એવું કહી શકો કે A8=192. અને હવે A8=2 સૂત્ર આપણાને ખબર છે, AR-8-1, રાઈટ? તો આપણે એવું લખી શકીએ કે 192=A2-7, ઓકે? અને પછી તમારે ખાલી શું કરવાનું? તો કે A=2 તમારે કિંમત શોધવાની, સાદું રૂપ આપશો તો એની કિંમત મળી જશે. અને એની કિંમત મળ્યા પછી એ 12 માટેનું તમારું જે સૂત્ર છે એમાં એની ને આરની કિંમત મૂકી દેવાની, રાઈટ? એ આર અને એનની કિંમત મૂકીને કેલ્ક્યુલેશન કરશો તો તમને એ 12 જે છે મળી જશે. શું મળશે? 3072, ઓકે? સો આ રીતે તમને કોઈ બી એક કન્ડિશન આપી હોય ને બીજું કોઈ પદ તમારે શોધવાનું હોય તો પહેલાં તમારે સૂત્ર માઇન્ડમાં ફિટ કરવાનું કે કયું સૂત્ર યુઝ થશે, કેટલી કેટલી વસ્તુ તમને જોઈશે, કેટલી આપી છે અને કેટલી શોધવાની છે, રાઈટ? સો એ રીતે તમારે એની કેલ્ક્યુલેશન કરવાની રહેશે. સેમ વેમાં તમે લોકો જોશો ક્વેશ્ચન નંબર 3, તો ક્વેશ્ચન નંબર 3માં તમને શું આપ્યું છે કે 5મું, 8મું અને 11મું પદ તમને લોકોને PQRS કહી દીધું છે અને આ રિઝલ્ટ તમારે સાબિત કરવાનું છે, રાઈટ? હવે સૌથી પહેલાં તો જે પદ તમને આપ્યા છે એની ડિસ્કશન કરીએ કે 5મું પદ P, 8મું પદ Q અને 11મું પદ S. તો અહીંયા શું થઈ જશે? તો કે AR-5-1, આપણે A5ની જગ્યાએ લખી શકીએ, એવી જ રીતે A8 માટે અને A11 માટે. અને એને તમે થોડુંક સિમ્પ્લિફાય કરશો તો અહીંયા શું થઈ જશે? AR-4=P, AR-7=Q અને AR-10=S. હવે તમારે શું સાબિત કરવાનું છે? Q² = PQ. તો ડાબી બાજુથી સ્ટાર્ટ કરો. Q² એટલે AR-7નો સ્ક્વેર, રાઈટ? એટલે તમે એને લખી શકો A² R-14, અને એને તમે સેપરેટલી લખશો તો AR-4 અને AR-10 લખી શકો, રાઈટ? સો AR-4 જે છે એ શું છે? P અને AR-10 એ તમારું શું છે? Q, એટલે તમને મળી જશે Q² = PQ, રાઈટ? PS આવશે અહીંયા,
ઓકે, સો દરેક ધ્યાનમાં રાખજો. એ આર ડેશ ટુ ટેન ઇઝ ઇક્વલ્સ ટુ શું છે? એસ, એટલે તમને મળી જશે ક્યુ સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ પી એસ. ઓકે, સો જ્યારે બી તમને આ ટાઈપનું જનરલ પદ અને કંઈ સાબિત કરવાનું કીધું હોય તો આ રીતે તમારે એને સાબિત કરવાનું. સેમ વેમાં તમે ક્વેશ્ચન નંબર 4 જોશો તો અગેન કે તમારે સાતમું પદ શોધવાનું છે, તો એનની કિંમત તો છે એ અને આરની જોઈશે. એમાં એ તમને આપેલું છે -3, તો તમારે શોધવાનું શું છે? આર. અને એ આર શોધવા માટે તમે શેનો યુઝ કરશો? જે કન્ડિશન આપી છે એ, કે ચોથું પદ એ બીજા પદના વર્ગ જેટલું છે, રાઈટ? સો અહીંયા તમારી પાસે કન્ડિશન શું થશે? એ 4 ઇઝ ઇક્વલ્સ ટુ એ 2નો હોલ સ્ક્વેર. દેટ મીન્સ કે એ આર ડેઝ ટુ 4 -1 ઇઝ ઇક્વલ્સ ટુ એ આરનો સ્ક્વેર. અને એને સિમ્પ્લિફાય કરીને તમે લોકો આરની વેલ્યુ ફાઇન્ડ કરશો તો તમને આર અને એ બંને સરખા, એટલે કે એની વેલ્યુ -3 છે, તો આરની વેલ્યુ બી શું મળશે? -3, રાઈટ? અને હવે બંને વેલ્યુ મળી ગઈ તો જસ્ટ તમારે એ 7ના સૂત્રમાં બંને કિંમત મૂકી અને કેલ્ક્યુલેશન કરવાની છે, રાઈટ? અહીંયા પાવર ખાલી 6 છે, તો એનું તમે સાદુરૂપ ઇઝીલી આપી શકશો. તો એ કેસમાં તમારે પાવર કેલ્ક્યુલેટ કરી અને ખાલી ગુણાકાર કરવાનો રહેશે, રાઈટ? તો તમારું સાતમું પદ જે છે શું થઈ જશે? -21.87. ઓકે, સો આ રીતે તમને જ્યારે બી પદોને રિલેટેડ કેલ્ક્યુલેશન કરવાની હોય તો તમારે આટલી વસ્તુ ધ્યાનમાં રાખવાની. ઓકે, નેક્સ્ટ આપણે મૂવ ઓન કરીએ ક્વેશ્ચન નંબર 5. સો ક્વેશ્ચન નંબર 5માં તમને ટોટલ 3 ક્વેશ્ચન આપ્યા છે, સેમ જ મેથડથી તમારે કરવાના છે. આપણે એક ક્વેશ્ચન કરીશું, બાકીના 2 તમારે હોમવર્કમાં કરવાના છે. તો તમને 5મા ક્વેશ્ચનમાં શું પૂછ્યું છે? કે એક શ્રેણી આપી છે, એનું કયું પદ 128 થાય? ઇન શોર્ટ, 3 એ 3માં તમારે એનની કિંમતો શોધવાની છે, રાઈટ? સો એનની કિંમત માટે તો કે તમને લોકોને એનમું પદ 128 થાય એવું આપી દીધું છે, એટલે કે એન ઇઝ ઇક્વલ્સ ટુ 128. તો એનના સૂત્ર માટે 2 વસ્તુ તમને જોઈશે, એ અને આર. તો એ તમારું શું છે? 2, અને આર તમે લોકો ફાઇન્ડ કરશો તો 2√2 / 2, દેટ મીન્સ કે શું મળશે? √2, રાઈટ? અને હવે તો કે એનનું સૂત્ર તમે લોકો મૂકો, તો એનનું સૂત્ર એમાં એ અને આરની કિંમત અને એનને એઝ ઇટ ઇઝ રહેવા દઈ અને તમે લોકો સિમ્પ્લિફાય કરશો તો એનની કિંમત જે છે એ તમને લોકોને મળી જશે, રાઈટ? સો એનની કિંમત તમને લોકોને શું મળશે? 13. એટલે તમે એવું કહી શકો કે આ જે સમગુણોત્તર શ્રેણી આપી છે એનું 13મું પદ 128 થશે, રાઈટ? સો જ્યારે બી તમને એનની કિંમત શોધવાની હોય તો એનમાં પદની કિંમત આપેલી હોય એનો યુઝ કરી અને એનની કિંમત શોધી લેવાની. ઓકે, સો બાકીના 2 ક્વેશ્ચન બી સેમ મેથડથી કરવાના છે, તો એ તમારે હોમવર્કમાં કરવાના છે. અત્યારે આપણે મૂવ ઓન કરીએ ક્વેશ્ચન નંબર 6 તરફ. સો ક્વેશ્ચન નંબર 6માં તમને શું કીધું છે? કે એક્સની કઈ કિંમત માટે આ 3 પદો સમગુણોત્તર શ્રેણીમાં થાય. હવે સમગુણોત્તર શ્રેણીમાં કીધું છે તો શું થશે ત્યાં? કે તમને લોકોને ખબર છે કે જો આ 3 પદો સમગુણોત્તર શ્રેણીમાં હોય તો એમનો ગુણોત્તર સરખો થાય, અને ગુણોત્તર સરખો થાય તો એને આપણે આ રીતે લખી શકીએ કે એક્સના છેદમાં -2/7 કરો એ, અને -7/2ના છેદમાં એક્સ કરો, બંને કેવા હશે? સરખા. તો હવે આપણે ગુણોત્તરવાળી કન્ડિશનનો ઉપયોગ કરી અને એને સાદુરૂપ આપીને એક્સની કિંમત શોધી શકીએ. તો જસ્ટ આ કન્ડિશન તમને લોકોને મળી, ક્રોસ ગુણાકાર કરી અને તમે સાદુરૂપ આપશો તો એક્સની વેલ્યુ શું મળશે તમને? +1. ઓકે, સો આ રીતે તમારે એક્સની જે કિંમતો છે એ શોધવાની છે. ઓકે, સો આ થઈ ગયો તમારો ક્વેશ્ચન નંબર 6. નેક્સ્ટ આપણે મૂવ ઓન કરીએ ક્વેશ્ચન નંબર 7. સો ક્વેશ્ચન નંબર 7માં તમે જોશો તો તમને સરવાળો શોધવાનું કીધું છે, કે નિશ્ચિત પદોનો સરવાળો. હવે તમને કીધું હોય કે પ્રથમ આટલા પદોનો સરવાળો શોધો, તો તમારે એસ એન, એટલે કે અહીંયા તમને કીધું છે પ્રથમ 20 પદ, તો તમારે શું શોધવાનું થશે? S20. સરવાળો શોધવાનો છે એટલે SNવાળા સૂત્રનો યુઝ કરવાનું થશે. તમે જોશો તો 7 થી કરીને 10 દરેક ક્વેશ્ચનમાં આ જ પ્રોસેસ તમારે ફોલો કરવાની છે. ઓકે, સો 7 હું તમને કરાવીશ, બાકીના જે ક્વેશ્ચન્સ છે તમારે હોમવર્કમાં કરવાના રહેશે. ઓકે, સો સમગુણોત્તર શ્રેણીમાં તમારે નિર્દેશિત પદોનો સરવાળો શોધવો હોય, રાઈટ? તો તમને પહેલાં તો શ્રેણી કઈ આપી છે, તો કે 0.15, 0.015 એન્ડ સો ઓન. તો તમારું એ જે છે શું થઈ જશે? 0.15,
राइट। पछी तमारे शू जोवानुं छे, सामान्य गुणोत्तर। तो सामान्य गुणोत्तर तमे लोको जोशो तो त्यां तमने शू मळशे, तो के 0.015 छेदमां 0.15, राइट। एटले त्यां तमारुं जे आंसर छे शू थई जशे, तो के 1/10। हवे 1/10 जे छे तमारुं शू थई जशे, तो के 1 કરતા નાનું થશે। જ્યારે બી આપણે સરવાળાની વાત કરીએ તો તમને લોકોને ખબર છે તમારી આરની વેલ્યુ જે છે શું થઈ જશે, લેસ ધેન 1, ઓકે। અને આપણે જોયું તો કે જ્યારે બી તમે શાંત તમને સમગુણોત્તર શ્રેણી આપી હોય ને એમાં તમે સરવાળાની વાત કરો, રાઈટ, સો તમારી પાસે એસએનના બે સૂત્રો હશે। એક તમારું હશે આર ગ્રેટર ધેન 1 માટે અને બીજું આર લેસ ધેન 1 માટે। તો આ કન્ડિશન તમારે ખાસ ચેક કરવાની કે તમારી આરની વેલ્યુ લેસ ધેન 1 છે કે ગ્રેટર ધેન, અને એના રિલેટેડ તમારે સૂત્ર જે તમને આવતું હોય તમારે યુઝ કરવાનું, ઓકે। સો સમગુણોત્તર શ્રેણીના એન પદોના સરવાળામાં તમારું જો આર લેસ ધેન 1 હોય તો આપણે એસએન શું જોયું હતું, એ ઇન્ટુ 1-r^2 ડિવાઇડેડ બાય 1-r, ઓકે। સો હવે તમારે શું કરવાનું છે, તો કે આ સૂત્રમાં કિંમત મૂકવાની છે, તો એ અને આર તમારી પાસે છે, s20 શોધવાનું છે, એટલે કે એનની વેલ્યુ શું થઈ જશે, 20। તો આપેલા સૂત્રમાં તમારે બધી જ કિંમતો મૂકવાની અને પછી ખાલી શું કરવાનું છે, એનું સાદું રૂપ આપશો તો તમને ફાઇનલ આન્સર મળી જશે, ઓકે। સો જસ્ટ તમારે ખાલી શું કરવાનું છે કે સૂત્ર ધ્યાનમાં રાખવાનું, મેઇન વસ્તુ જે તમારે અહીંયા યાદ રાખવાની છે કે ચેક કરવાનું કે આર લેસ ધેન 1 છે કે ગ્રેટર ધેન, અને પછી સૂત્ર તમારે બે યાદમાં રાખવાના, અને પછી જે બી સૂત્ર તમારું સ્યુટેબલ હોય એ યુઝ કરવાનું અને પછી કિંમત મૂકવાની, ઓકે। સો આ રીતે તમારે કોઈ પણ પદના સરવાળા શોધવાના કીધા હોય તો જીપીમાં તમે લોકો શોધી શકો। તમે પછીના ક્વેશ્ચન જોશો તો એન પદોનો સરવાળો કીધો છે, તો સિમ્પલ છે કે અહીંયા તમે એનની જગ્યાએ 20 મૂક્યું, ત્યાં એનને એન જ રહેવા દો, ખાલી તમારે શું કરવાનું થશે, એ અને આરની કિંમત મૂકીને સાદું રૂપ આપવાનું થશે, ઓકે। સો એ બાકીના 3 ક્વેશ્ચન છે તમારે હોમવર્કમાં કરવાના છે। નેક્સ્ટ આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 11। સો ક્વેશ્ચન નંબર 11 તમે જોશો તો તમારે સમેશનની કિંમત શોધવાની છે, રાઈટ। તો સમેશનની કિંમત શોધતા આપણે પહેલાં બી ઘણી બધી મેથડથી જોઈ ગયા છીએ, અહીંયા તમારે ખાલી શું કરવાનું થશે, તો કે જીપીનો યુઝ કરવાનો થશે, ધેટ્સ ઇટ। તમને સમેશનનું નોટેશન ખબર છે કે તમારે ખાલી શું કરવાનું કે કે ઇઝ ઇક્વલ્સ ટુ 1-11 કીધું છે, તો કેની જગ્યાએ પહેલાં 1 મૂકવાનું, પ્લસમાં 2 મૂકવાનું, પ્લસમાં 3, એન્ડ સો ઓન, તો તમને આ ટાઈપની ટર્મ મળશે। હવે બધી જ ટર્મ જે સરવાળામાં છે તો આપણે 2ને અલગ અને 3ને 3-વાળી ટર્મ્સને અલગ કરી શકીએ, રાઈટ। સો આ તમારું શું થઈ જશે, 2+2+2 11 વખત, અને આ તમારું શું થઈ જશે, 3+3² + 3³ up to 3⁻¹૧. હવે આ બંનેને તમે ધ્યાનથી જોશો તો આ બંને જીપી છે, અહીંયા તમારી આરની વેલ્યુ શું છે, 1, અને આરની વેલ્યુ 1 હોય ત્યારે સરવાળા માટે આપણે શું જોયું હતું, સૂત્ર એન એ, એટલે કે એનની વેલ્યુ 11 થશે અને એની વેલ્યુ 2, તો એના સરવાળાને ખાલી તમે શું લખી શકો, 11 × 2। હવે રહી ખાલી આ શ્રેણીની વાત, તો આ બી તમારી સમગુણોત્તર શ્રેણીનો સરવાળો જ છે, રાઈટ। 3 × 3² તો તમે જોશો તો પહેલું પદ 3 થશે અને સામાન્ય ગુણોત્તર જે છે તમારો એ 3 થશે, રાઈટ, અને એનની વેલ્યુ તો આપણી પાસે 11 છે જ। તો હવે એ આર અને એન છે, અને અહીંયા તમારું આર જે છે એ ગ્રેટર દેન 1 છે, તો આપણે ગ્રેટર દેન 1-વાળા સૂત્રનો ઉપયોગ કરવાનો છે। તો એસએનનું સૂત્ર ગ્રેટર દેન 1 માટે આપણી પાસે ઓલરેડી છે, તો એ સૂત્રમાં તમારે એની જગ્યાએ 3, આરની જગ્યાએ 3 અને એનની જગ્યાએ શું કરવાનું છે, તો કે 11 મૂકવાનું છે, અને મૂકીને તમે સાદું રૂપ આપશો તો તમને તમારો ફાઇનલ આન્સર જે છે એ મળી જશે, ઓકે। સો જ્યારે બી તમને સરવાળો કીધો હોય ને એવી રીતે સરવાળાના ટર્મ્સમાં તમને સમગુણોત્તર શ્રેણી મળતી હોય તો આ રીતે તમે એના સરવાળા માટે કેલ્ક્યુલેશન કરી શકો, ઓકે। સો એના પછીના જે ક્વેશ્ચન્સ છે,
क्वेश्चन नंबर 12 થી કરીને 32 સુધી તમારા સિલેબસમાંથી રિડ્યુસ થઈ ગયા છે રાઈટ આના પછીના ક્વેશ્ચન્સ આપણે ફિલહાલ એક્ઝામ પૂરતા કરવાના નથી ઓકે સો તમે જ્યારે ભી એક્ઝામની પ્રિપરેશન કરો સો 9.3 માં તમારે ક્વેશ્ચન નંબર 1-11 જ કરવાના છે રાઈટ સો અહીંયા આપણો સ્વાધ્યાય જે છે 9.3 એ કમ્પ્લીટ થાય છે નેક્સ્ટ સેશનમાં આપણે તમને સમગુણોત્તર શ્રેણી પણ અનંત સમગુણોત્તર શ્રેણી આપી હોય તો એના સરવાળા રિલેટેડ ક્વેશ્ચન જે છે એ કરીશું ટિલ દેન થેન્ક યુ હેલો સ્ટુડન્ટ્સ આનાથી આગળના લેક્ચરમાં તમને લોકોને શાંત સમગુણોત્તર શ્રેણી આપી હોય તો એના વ્યાપક પદ અને એના સરવાળા રિલેટેડ કેટલાક ક્વેશ્ચન્સ આપણે લોકોએ જોયા રાઈટ હવે આપણે આજે વાત કરવાની છે કે તમને અનંત સમગુણોત્તર શ્રેણી આપી હોય તો એના પદોનો સરવાળો તમે લોકો કઈ રીતે ફાઇન્ડ કરી શકો ઓકે સો એના રિલેટેડ સૂત્ર જે છે ઓલરેડી આપણે પ્રીવિયસ સેશન્સમાં જોઈ ગયા છીએ કે સૂત્ર તમારે જોવું હોય તો શું હતું એસ ઇન્ફિનિટી અથવા તો એસ ઇઝ ઇક્વલ્સ ટુ એ અપોન 1-r રાઈટ સો હરેક ક્વેશ્ચન્સમાં તમારે આ જ સૂત્રનો યુઝ કરવાનો છે 1-2 માર્ક્સના નાના નાના ક્વેશ્ચન્સ તમને લોકોને સ્વાધ્યાય 9.5માં આપેલા છે ઓકે સો જોઈએ આપણે તો પહેલો ક્વેશ્ચન જે છે તમને લોકોને શું કીધું છે કે એક અનંત સમગુણોત્તર શ્રેણી આપી છે અને તમારે એના પદોનો સરવાળો શોધવાનો છે તો પહેલું તો કે એ અને આર શોધવું પડશે બે જ વસ્તુ તમારે શોધવાની છે એ તો તમને આપેલો જ હશે 1 સામાન્ય ગુણોત્તર શોધશો તો 1/3 રાઈટ અને હવે બંને કિંમત તમારે ખાલી કયા સૂત્રમાં મૂકવાની છે એસ ઇઝ ઇક્વલ્સ ટુ એ અપોન 1-r સૂત્રમાં કિંમત મૂકશો એટલે તમને એના અનંત પદોનો સરવાળો જે છે એ મળી જશે રાઈટ એક સિમ્પલ સૂત્ર છે જસ્ટ તમારે દરેક ક્વેશ્ચનમાં એ જ યુઝ કરવાનું છે તમે ક્વેશ્ચન નંબર 2 બી જોશો તો અહીંયા શું થઈ જશે કે એસ ઇઝ ઇક્વલ્સ ટુ એ અપોન 1-r તો એ તમારો શું છે 6 અને ગુણોત્તર તમે શોધશો તો 1.2/6 ઓકે સો ફાઇનલ આન્સર તમારે આ બંને કિંમતો સૂત્રમાં મૂકશો તો શું મળશે 15/2 ઓકે સો આ જ રીતે તમારે થર્ડ અને ફોર્થ જે ક્વેશ્ચન છે એ હોમવર્કમાં કરવાના છે સેમ આ જ સૂત્ર યુઝ કરવાનું છે રાઈટ અત્યારે આપણે 5th અને 6th ની વાત કરીએ જેમાં તમારે નાના નાના રિઝલ્ટ જે છે એ સાબિત કરવાના છે ઓકે સો ક્વેશ્ચન નંબર 5th માં તમને લોકોને શું કીધું છે કે એક રિઝલ્ટ તમને લોકોને આપ્યું છે તમારે સાબિત કરવાનું છે ઓકે સો ડાબી બાજુની આપણે લોકો જ્યારે વાત કરીએ તો તમને લોકોને 3 ની પાવરમાં બધું આપેલું છે અને તમે જોશો તો બધાનો જે બેઝ છે એ સરખો છે રાઈટ તો બેઝ સરખો હોય તો તમે લોકો ઘાતોનો સરવાળો કરી શકો આધાર તમારા સરખા હોય તો ઘાતોનો શું થઈ જાય સરવાળો તો અહીંયા તમે 3 ની પાવરમાં બધાનો સરવાળો લખી શકો 1/2 + 1/4 + 1/8 અને હવે તમે ધ્યાનથી જોશો તો એ તમારી શું છે અનંત સમગુણોત્તર શ્રેઢી છે રાઈટ તો ઓબ્વિયસ તમારે અહીંયા ફરીથી એ અને આર ફાઇન્ડ કરવાનું તો એ અને આર ફાઇન્ડ કરશો તો 1/2 અને એસવાળા સૂત્રમાં કિંમત મૂકશો તો તમને એની આન્સર શું મળશે 1 એટલે કે આ જે પદો છે એનો સરવાળો તમને શું મળ્યો 1 તો હવે તમારે ખાલી શું કરવાનું કે 3 ની પાવરમાં શું મૂકી દેવાનું 1 એટલે તમારો ફાઇનલ આન્સર શું થઈ જશે 3 અને તમને આન્સર મળી જશે તમારે જે રિઝલ્ટ સાબિત કરવાનું હતું એ ઇઝીલી તમે લોકો સાબિત કરી શકશો ઓકે સેમ વેમાં તમે ક્વેશ્ચન નંબર 6 જોશો તો ત્યાં બી તમને એક રિઝલ્ટ ફાઇન્ડ કરવાનું છે જેના માટે તમને એક્સ માટે એક રિઝલ્ટ વાય માટે એક રિઝલ્ટ અને તમને લોકોને કહી દીધું છે કે 1+ab + a² b² ઇઝ ઇક્વલ્સ ટુ એક રિઝલ્ટ તમારે સાબિત કરવાનો છે હવે તો કે 1+ab + a² b² તમે જોશો તો એ શું છે સમગુણોત્તર શ્રેણી છે રાઈટ તો સમગુણોત્તર શ્રેણીના n પદોનો સરવાળો તમારે કરવો હોય તો સૂત્ર શું છે a અપોન 1-r હવે આના માટે તમે n a જોશો તો 1 અને 1-r એટલે rની વેલ્યુ અહીંયા શું થશે ab આવું થશે હવે તો કે તમે આન્સર જોશો તો ઇક્વાલિટીમાં એક્સ વાયના ટર્મમાં આપ્યો છે તો આપણે શું કરવું પડશે કે એ બીને એક્સ વાયના ટર્મમાં શોધવું પડશે તો એના માટે તમારે શું કરવાનું તો કે આ બે જે રિઝલ્ટ આપ્યા છે એનો યુઝ કરવાનો શું કીધું છે તમને તો કે એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ 1+a² એટલે કે જે સમગુણોત્તર શ્રેણીનો સરવાળો જે છે એ કોના જેટલો થશે એક્સ જેટલો રાઈટ હવે સરવાળાનું સૂત્ર આપણને ખબર છે કે એ અપોન 1-r તો અહીંયા આપણું એ શું થશે 1
અને આર શું થશે એ, અને સરવાળો તમને શું કહી દીધો છે એક્સ, તો તમે એવું લખી શકો કે એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ 1/(1 - a) મળશે. દેટ મીન્સ કે એને તમે સાદુરૂપ આપશો તો એની કિંમત તમને શું મળી જશે, 1 - 1/x. અને સેમ વસ્તુ વાય માટે બી થશે કે વાય ઇઝ ઇક્વલ્સ ટુ 1 + b + b² છે, તો વાય ઇઝ ઇક્વલ્સ ટુ તમે શું લખી શકો, 1/(1 - b), અને એને તમે સાદુરૂપ આપશો તો બીની કિંમત શું મળશે, 1 - 1/y. અને હવે તો કે તમારે જે શ્રેણીનો સરવાળો શોધવાનો છે, જે સમગુણોત્તર શ્રેણીનો સરવાળો, એના માટેનું સૂત્ર કે 1 a/(1 - r), તો એની વેલ્યુ 1, આરની વેલ્યુ a, બી. એ અને બીની કિંમત તો આપણે લોકો ઓલરેડી શોધી ગયા રિઝલ્ટ નંબર 1 અને 2માં, તો જસ્ટ તમારે એને મૂકવાની અને સાદું રૂપ આપશો તો તમને જે આન્સર જોઈએ છે એ મળી જશે. રાઈટ, સો આ રીતે ઇઝીલી તમને લોકોને જે રિઝલ્ટ આપેલું છે એ તમે પ્રૂવ કરી શકશો. ઓકે, સો અહીંયા તમારું જે સ્વાધ્યાય 9.5 જે છે એ કમ્પ્લીટ થાય છે. 9.4 જે છે તમારે ફિલહાલ એક્ઝામ પૂરતું કરવાનું નથી. ઓકે, સો 9.4 માટેની કોઈ પણ કેલ્ક્યુલેશન તમારે કરવાની નથી, ને સાથે સાથે પ્રકીર્ણ જે છે એ બી તમારા સિલેબસમાં નથી. ઓકે, સો આ પર્ટિક્યુલર ચેપ્ટર માટે જે 4 એક્સરસાઇઝ અને જેટલા સમ્સ મેં તમને લોકોને કરાવ્યા છે એટલા જ તમારે એક્ઝામ માટે કરવાના છે. ઓકે, સો અહીંયા આપણું ચેપ્ટર નંબર 9 જે છે એ કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ સેશનમાં આપણે લોકો ન્યૂ ચેપ્ટર સ્ટાર્ટ કરીશું. ટિલ ધેન, થેન્ક યુ.